કહેવાય છે કે મૃત્યુ બાદ સ્વર્ગ કે પછી નર્કની પ્રાપ્તિ થતી હોય છે। આ વ્યક્તિના કર્મ ઉપર આવે છે, પરંતુ ગરુડ પુરાણમાં ગ્રંથમાં ભગવાન વિષ્ણુ દ્વારા અમુક એવી ખાસ વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે। જો મૃત્યુ પહેલા કોઈ પણ વ્યક્તિ પાસે તે મૂકી દેવામાં આવે તો વ્યક્તિને નરકનું કષ્ટ નથી ભોગવવું પડતું। આ ઉપાયનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં ગ્રંથમાં 9મા અધ્યાયમાં કરવામાં આવ્યો છે। કોઈ વ્યક્તિ મૃત્યુકાળ નજીક આવવા પર વ્યક્તિની પાસે આમાંથી કોઈ પણ વસ્તુ રાખવામાં આવે તો તેને યમદૂત હેરાન નથી કરતા અને આત્માને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થતું હોય છે। સાથે જ તેમના માથા પર તુલસી મૂકવામાં આવે, તુલસીનું પાન મૂકવામાં આવે, માંજરો મૂકવો જોઈએ। આમ કરવાથી મૃત્યુ બાદ વ્યક્તિની આત્મા યમલોક નથી જતી। મૃત્યુ બાદ મૃતકના મુખમાં ગંગાજળ અને તુલસીના પાન મૂકવાનું એક મહત્વ જ હોય છે। તેનાથી તેમના જીવનકાળના દરેક પાપનો નાશ થઈ જાય છે અને મરણોપરાંત આત્માને સ્વર્ગમાં સ્થાન પણ મળતું હોય છે। તો કુશનું ઘાસ, કુશ એક પ્રકારનું પવિત્ર ઘાસ હોય છે। મૃત્યુના સમયે કુશનું આસન લગાવીને વ્યક્તિને સુવડાવવામાં આવે અને મુખમાં તુલસીના પાન મૂકવામાં આવે, લોકોની આત્મા વૈકુંઠમાં પ્રાપ્ત કરતી હોય છે। તે સિવાય જો કાળા તલની વાત કરીએ તો કાળા તલને લઈને એવું કહેવામાં આવે છે કે આ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયા છે। મરવા પહેલા વ્યક્તિના હાથે તલનું દાન કરાવો, તેનાથી મૃત્યુ બાદ યમદૂત આત્માને પરેશાન નથી કરતા। સાથે જ અસર, દૈત્ય અને દાનવ દરેક ભાગી જાય છે।